Hello children, how are you all? Fine. Which day? 11th September, Friday. We are kavo vaar karo Friday. Friday એટલે શુક્રવાર. Sirs, standard second subject EVS. EVS એટલે environment. Environment એટલે પર્યાવરણ. પણ environment ને આપણે short form માં EVS કહીએ છીએ. તો EVS ના વિડિયો આપણે સેમા ભણીએ છીએ ગુજરાતી વિષયની પુસ્તકમાં જ આવેલો છે. તો ઈવીએસ ના વિડીયોને આપણે ગ્લોબલ માધ્યમમાં ભણવાનો છે. તો આજે આપણે વિડીયો નંબર 1 એટલે કે વિડીયો નંબર 1 આવ્યો એટલે આપણો ચેપ્ટર ચેન્જ થઈ ગયો. ચેપ્ટર 5 વિડીયો નંબર 1 એટલે આપણે આજે ચેપ્ટર 5 માં ઈવીએસ નો ટોપિક શીખવાનો છે એનો વિડીયો નંબર છે 1 અને એમાં આજે આપણે શું શીખીશું ગેમ. તો આપણે આપણા ટોપિકનું નામ છે ગેમ. નામ શું છે ચેપ્ટરનું નામ? સરસ. શું છે? મારે તો બસ રમવું છે. એટલે ગેમ એટલે કે રમતને રિલેટેડ જ આખી વિડીયો આપણી હશે. એટલે કે આખો પાઠ રમતને રિલેટેડ જ છે. તો આજે આપણે એના વિશે શું શીખવાનું છે તે આજે આ વિડીયોમાં આપણે શું શીખવાનું છે તે આજે આપણે આ વિડીયોમાં જોઈએ. તો આજનો નવો ટોપિક આપણે શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટુડન્ટ, આપણે શું શીખવાનું છે? જુઓ, આજે આપણે ગેમ વિશે તો શીખવાનું છે, પણ એમાં શું શીખીશું ગેમમાં? ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ, જેના વિશે આપણે વારંવાર આગળ શીખી ગયા છે. એનિમલ્સ અને બર્ડ્સનું પણ વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન આપણે જોયું હતું. તો અહીંયા આપણે શેનું ક્લાસિફિકેશન જોવાનું છે? ગેમ. તો સૌથી પહેલાં ગેમનો સ્પેલિંગ જોઈએ. GAME. ગેમ એટલે રમત, બરાબર છે? ત્યાર પછી છે ગેમ માં આપણે લખીશું ચેસ. ત્યાર પછી છે
ફૂટબોલ ક્યાં રમીએ છીએ આપણે? સરસ, ફૂટબોલ આપણે ગ્રાઉન્ડ માં રમીએ છીએ, તો એને આપણે લખીશું આઉટડોર ગેમ. તો અહીંયા લખીશું ફૂટબોલ આઉટડોર ગેમ. આઉટડોર ગેમ એટલે ગ્રાઉન્ડ માં રમાય. ત્યાર પછી છે બેડમિન્ટન. બેડમિન્ટન એ અંગ્રેજી ઉચ્ચાર છે, એનો ગુજરાતી અર્થ શું થાય છે? આપણે જે ફૂલ રેકેટ રમીએ છીએ એને બેડમિન્ટન કહેવાય છે, તો આપણે અહીંયા લખીશું બેડમિન્ટન. બરોબર છે. ત્યાર પછી છે કાર્ડ. કાર્ડ એટલે કાર્ડે અહીંયા અંગ્રેજી ઉચ્ચાર છે અને કાર્ડનો ગુજરાતી અર્થ થાય છે પત્તા. તો પત્તા એ ઇન્ડોર ગેમ છે, તો આપણે અહીંયા લખીશું કાર્ડ. કાર્ડ એટલે પત્તા. ત્યાર પછી છે કેરમ. તો કેરમ પણ આપણે ઇન્ડોર ગેમમાં રમીશું, જેને આપણે ગ્રાઉન્ડમાં પણ લઈને રમી શકીએ તો છીએ, પણ આપણે એને લખીશું ઇન્ડોર ગેમ. તો ઇન્ડોર ગેમ વર્ગમાં રમાય, જે તમારી સ્વાધ્યાય પોથીમાં એવું લખેલું છે કે ઇન્ડોર ગેમ એટલે વર્ગમાં રમવાનું અને આઉટડોર ગેમ એટલે મેદાનની રમત. વર્ગની રમત અને મેદાનની રમત. તો તમને અહીંયા મેડમે ગુજરીમાં આપણે ભણીએ છીએ એટલે કે ગ્લોબલ મીડિયમમાં ભણીએ છીએ એટલે અહીંયા મેં તમને આ બધા અંગ્રેજી ઉચ્ચાર સાથે રમતના નામ લખ્યા છે, ગેમના નામ. પણ તમારી સ્વાધ્યાય પોથીમાં આ ગેમના નામ ગુજરાતીમાં લખેલા હશે, તો તમે એને અંગ્રેજી ઉચ્ચારમાં અંગ્રેજી ઉચ્ચાર કરી અને પછી તમે સ્વાધ્યાય પોથીમાં એ નામ લખજો. ઓકે સ્ટુડન્ટ, તો તમને સમજ પડી ગઈ ને કે ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ કઈ કહેવાય? તો ઇન્ડોર ગેમ સ્નેક એન્ડ લેડર, લુડો, ચેસ, કાર્ડ એન્ડ કેરમ. આઉટડોર ગેમ કબડ્ડી, ખોખો, ક્રિકેટ, હોકી, ફૂટબોલ એન્ડ બેડમિન્ટન. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે તમને સમજ પડી ગઈ ને. હવે આપણે આગળનો ટોપિક શું શીખવાનો છે એના વિશે જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ આપણે આગળ શું શીખવાનું છે. રમત, રમત, રમો. બરાબર છે. ફૂલ જોયેલું હોય તો એક પોઈન્ટ અને ફૂલ સૂંઘેલું હોય તો બે પોઈન્ટ આપો. એટલે અહીંયા આપણને ફૂલના પિક્ચર દોરેલા છે, એટલે કે ચિત્ર દોરેલા છે. એને આપણે જોવાના છે કે કયું ફૂલ છે. બરાબર છે. તો ફૂલ જોયું છે, ફૂલ સૂંઘ્યું છે. તો જો તમે આ ફૂલ જોયું હોય તો અહીંયા એક પોઈન્ટ લખીશું, અને ફૂલને જોયું પણ હોય અને સૂંઘ્યું પણ હોય તો આપણે અહીંયા બે પોઈન્ટ લખીશું. બરાબર છે. તો વિચ પિક્ચર ઇઝ ધીસ? યસ. વિચ પિક્ચર ઇઝ ધીસ? યસ. આ રોઝ છે. રોઝ એટલે ગુલાબ. કયું ફ્લાવર છે? કયું ફ્લાવર છે? રોઝ. રોઝ એટલે ગુલાબ. તો રોઝ તો બધાએ જોયું હોય, જોયું હોય ને, તો આપણે અહીંયા શું લખીશું? વન. શું લખીશું? વન. વન એટલે એક. અહીંયા આપણને આપ્યું છે એક પોઈન્ટ અને ફૂલ સૂંઘેલું હોય તો બે પોઈન્ટ આપો. વેરી ગુડ. હવે ફૂલ સૂંઘ્યું છે તો યસ, ગુલાબનું ફૂલ બધાએ સૂંઘ્યું હોય તો અહીંયા આપણે લખીશું ટુ. શું લખીશું? ટુ. ફાઇન. ત્યાર પછી આ કયું ફૂલ છે જુઓ. વિચ પિક્ચર ઇઝ ધીસ? યસ, પેરીવિંકલ. કયું છે? પેરીવિંકલ. પેરીવિંકલ એટલે બારમાસી. કયું કહેવાય? પેરીવિંકલ એટલે બારમાસી. આ ફ્લાવર્સ તો બધાએ જોયું હોય, તો આપણે અહીંયા વન કરીશું. હા, પણ કોઈએ ના સૂંઘ્યું હોય તો અહીંયા આપણે કંઈ કરીશું નહીં, પણ સૂંઘ્યું હોય તો આપણે અહીંયા ટુ લખીશું. જો તમે આમાંથી કોઈ ફ્લાવર ન સૂંઘ્યું હોય તો એ ખાનું આપણે ખાલી રાખીશું અથવા ડેશ કરી દઈશું, અને ફૂલ ન જોયું હોય તો પણ તમે એ ખાનું ખાલી રાખી શકો છો. ઓકે. વિચ ફ્લાવર? યસ, વેરી ગુડ. શું છે? મોગરા. મોગરા એટલે મોગરો. તો મોગરાને તમે બધાએ જોયું છે? યસ, મેં તો જોયું છે અને મેં તો સૂંઘ્યું પણ છે. ઓકે. ત્યાર પછી છે કયું ફ્લાવર્સ છે જુઓ. જાસૂદ. કયું છે? જાસૂદ. તો જાસૂદ કોણે જોયું છે? વેરી ગુડ.
तो जासू जोयू छे तो आपणे वन लखीशू अने एने सूंघ्यू होय तो टू लखीशू। त्यार पछी कयो फ्लावर्स छे जो चंपो, तो चंपा ने सूंघ्यू छे यस अने ने जोयू छे तो वन लखवाना अने सूंघ्यू छे तो टू लखीशू। बराबर छे, જોયું તમે વિદ્યાર્થી મિત્રો? ફાઇન, તો હવે આપણે અહીંયા જે આપણને આપ્યું છે ત્યાં આપણે કુલ પોઈન્ટ લખવાને છે। શું લખવાનું છે? કુલ પોઈન્ટ। તો આપણે કુલ પોઈન્ટ કેવી રીતે લખીશું? જુઓ, વન 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 એટલે ફાઇવ, એન્ડ ટુ 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 એટલે ફાઇવ ટાઈમ વન છે એટલે ફાઇવ, એન્ડ ફાઇવ ટાઈમ ટુ, બરાબર છે? એટલે આપણે એવી રીતે ગણીશું તો પણ ચાલશે, અને આવી રીતે ગણે બે પ્લસ બે એટલે કે ટુ પ્લસ ટુ પ્લસ ટુ પ્લસ ટુ પ્લસ ટુ એટલે કેવી રીતે ગણાશે? બે વત્તા બે ચાર, ચાર વત્તા બે છ, છ વત્તા બે આઠ, આઠ વત્તા બે દસ, અને પછી છે અગિયાર બાર તેર ચૌદ પંદર, કેટલા થયા? પંદર, પંદર થયા, તો પંદરને આપણે ઇંગ્લિશમાં શું લખીશું? વન ફાઇવ ફિફ્ટીન, ઓકે સ્ટુડન્ટ, વેરી ગુડ। ત્યાર પછી જુઓ, તમને ગમતું ફૂલ દોરી રંગ પૂરો, શું છે? તમને ગમતું ફૂલ દોરી રંગ પૂરો, તો અહીંયા તમને જે ફૂલ ગમતું હોય એ ફૂલ તમારે દોરી અને એમાં તમને ગમતો રંગ પૂરવાનો છે, ઓકે। ત્યાર પછી આ પ્રવૃત્તિ જેવું છે કે પ્રવૃત્તિ કરવાની છે અને દડો ઉછાળવાનો છે અને પછી તમારે શું કરવાનું છે એની ખાલી જગ્યા પૂરવાની છે। તો જુઓ, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો લખો અને રમો। તો આવી રીતે તમે ઘરે પણ રમી શકો છો। કૌંસમાં આપણને શબ્દ આપ્યો છે હવામાં દડો ઉછાળો ઝીલી। એક દડો લો, તો અહીંયા આ દડો છે એ અહીંયા આપણે લખીશું એક દડો લો, તેને હવામાં ઉછાળો, હવામાં ઉછાળો, દડો પાછો આવે ત્યારે ઝીલી લો। શું કરવાનું? દડો પાછો આવે ત્યારે ઝીલી લેવાનું છે। ઝીલી લેવાનું એટલે શું કરીશું? આપણે એને કેચ કરી લઈશું, પકડી લઈશું, ફરી દડો ઉછાળો અને ઝીલો। તો શું લખવાનું છે? ઉછાળો, તો આપણે અહીંયા લખીશું ઉછાળો અને ઝીલો। તો આપણે વાંચી લઈએ, એક દડો લો તેને હવામાં ઉછાળો। જુઓ, અહીંયા એક દડો લીધો, પછી તેને શું કર્યું? હવામાં ઉછાળ્યો, દડો પાછો આવે ત્યારે ઝીલી લો એટલે એને કેચ કર્યો, ફરી દડો ઉછાળો અને ઝીલો એટલે ફરી ઉછાળ્યો તે અને કેચ પણ કરી લીધો। હવે તમે કેટલી વાર દડો ઉછાળીને સતત ઝીલી શક્યા? આ વસ્તુ તમે તમારી જાતે જો દડો ઉછાળશો તો તમે આનો પ્રશ્નનો જવાબ લખી શકશો, ઓકે। મિત્રો, આપણે આગળ શું કરીશું? જુઓ કે પહેલાં આપણે જે આ ખાલી જગ્યાઓ જોઈને તો એ જ ખાલી જગ્યા પ્રમાણે આપણે બે નંબરમાં છે વીસ લખોટી, એટલે વીસ લખોટી અથવા તો લખોટીના બદલે તમારા ઘરમાં કંઈ પણ વસ્તુ હોય તો એ તમે ભેગી કરી અને આ પ્રવૃત્તિ કરી શકો છો, અને આ જે કૌંસમાં શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર છે? તો એ પણ તમે તમારી જાતે કરી લેશો। ત્યાર પછી આ એક રૂમાલ એટલે કે એક હાથ રૂમાલ, એની પણ પ્રવૃત્તિ છે, તો તમે અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે, અને સાથે સાથે તમારે આ રૂમાલવાળી
જે બે મિત્રો સાથેની પ્રવૃત્તિ છે એ તમે તમારા આજુબાજુ તમારા ઘરે કોઈ મિત્ર રહેતો હોય તો મિત્ર અથવા તો તમે તમારા ઘરમાં ભાઈ બહેન સાથે આ પ્રવૃત્તિ કરી શકો છો, બરોબર છે? તો હવે જુઓ આ પ્રશ્નમાં શું છે, સૂચનાઓ ઓળખી તેની ક્રિયાના ચિત્ર સાથે જોડો. શું છે? સૂચનાઓ ઓળખી તેની ક્રિયાના ચિત્ર સાથે જોડો. તો એક નંબરમાં શું લખ્યું છે જુઓ, કૂદકા મારો. તો આ જે છોકરો છે એ કૂદકા મારે છે ને, તો એને એની સાથે જોડ્યું છે. ત્યાર પછી બે નંબર પર છે, કમર પર હાથ મૂકી ચાલો. તો એને આપણે અહીંયાથી અહીંયા જોડીશું, બરાબર છે? ત્યાર પછી છે સ્કૂટર ચલાવો. તો સ્કૂટર ક્યાં ચાલે છે? સરસ. આ શું છે? હા, કમર પર હાથ મૂકી ચાલે છે, આ કૂદકા મારે છે, આ ગાડી ચલાવે છે અને આ સ્કૂટર ચલાવે છે. તો આપણે સ્કૂટર ચલાવે છે ત્યાં આપણે જોઈન્ટ કરીશું, એટલે કે મેચ કરીશું. બંને હાથ ઘૂંટણ પર રાખી ચાલો. તો અહીંયા ક્યાં છે એવું? અહીં રહ્યું, જો આ રહ્યું છે કે નહીં? બંને હાથ ઘૂંટણ પર રાખીને ચાલો. હાથથી નાગની ફેણ કરી દોડો. શું છે? હાથથી નાગની ફેણ કરી દોડો. તો એ પણ અહીંયા નીચે આપેલું છે. ત્યાર પછી જુઓ, કાર ચલાવો. તો કારવાળું પ્રતિ મિત્રો આપણે જોયું, કાર ચલાવો તો એની સામે જે કાર ચલાવે છે ત્યાં આપણે એને મેચ કરી. ત્યાર પછી છે તાળી પાડો. તો આ ગર્લ્સ એટલે કે છોકરી છે એ તાળી પાડે છે, તો આપણે એને તાળી પાડો એવું ચિત્ર છે ત્યાં આપણે મેચ કરીશું. ત્યાર પછી એવું જ છે કે સૂચનામાં આપેલ ખાલી જગ્યામાં યોગ્ય નામ લખી જોડો અને તે મુજબ રમો. ખાલી જગ્યા દેડકાની જેમ દોડો. તો અહીંયા આપણને જે પિક્ચર આપેલા છે, પિક્ચરમાં દેડકાની જેવું કોણ દેખાય છે? સરસ, પ્રણવ. કોણ દેખાય છે? પ્રણવ. તો આપણે સૌથી પહેલાં એને અહીંયા જોડીશું અને અહીંયા લખીશું પ્રણવ. શું લખીશું? પ્રણવ, બરાબર છે? પછી છે ખાલી જગ્યા લંગડી લઈને દોડો. તો અહીંયા છે પૂર્વ, પ્રણવને તો આપણે મેચિટ કરી દીધું. પછી છે તૃષા અને હર્ષ, કૃતિ. તો લંગડી લઈને કોણ દોડે છે? સરસ, તૃષા. કોણ દોડે છે? તૃષા. તો આપણે અહીંયા લખીશું તૃષા. શું લખીશું? તૃષા લંગડી લઈને દોડો. તો ત્યાર પછી આપણે એને અહીંયા મેચ કરીશું. પછી છે જુઓ, ખાલી જગ્યા હાથ હલાવ્યા વગર દોડો. તો હાથ હલાવ્યા વગર કોણ દોડે છે? જુઓ સૌથી ઉપર છે પૂર્વ. તો પૂર્વ સીધો ટટ્ટાડ હાથ હલાવ્યા વગર દોડે છે. તો આપણે એને પહેલાં જોડી દઈશું અને અહીંયા શું લખીશું? પૂર્વ. ત્યાર પછી આપણે જોઈશું ખાલી જગ્યા બે હાથ જોડી દોડો. તો બે હાથ જોડી કોણ દોડે છે? કૃતિ. તો આપણે એને ત્યાં જોડીશું અને અહીંયા શું લખીશું? કૃતિ, બરાબર છે? ત્યાર પછી પાંચ નંબરમાં છે, ખાલી જગ્યા બે હાથ ખુલ્લા રાખી દોડો. તો બે હાથ ખુલ્લા રાખી કોણ દોડે છે? હર્ષ. તો હર્ષને આપણે આ વાક્યની સાથે જોડીશું અને અહીંયા શું લખીશું? હર્ષ. શું લખીશું? હર્ષ, બરાબર છે? તો આપણે શું લખ્યું? પ્રણવ દેડકાની જેમ દોડો, તૃષા લંગડી લઈને દોડો, પૂર્વ હાથ હલાવ્યા વગર દોડો, કૃતિ બે હાથ જોડી દોડો, હર્ષ બે હાથ ખુલ્લા રાખી દોડો. ફાઇન. હવે આપણે શું લખવાનું છે જુઓ, પ્રશ્ન નંબર 29 છૂટું પાડો અને લખો. તો જેવો આપણે બોર્ડમાં સૌથી પહેલાં ક્લાસિફિકેશન શીખ્યા હતા એવી જ રીતે અહીંયા છૂટું પાડી અને ક્લાસિફિકેશન લખવાનું છે. પણ એમાં ના ગમે, ઓછું ગમે અને ખૂબ ગમે. તો આમાં છે કબડ્ડી. તો કબડ્ડી તમને કેવું ગમે છે? તો આમાં લખવાનું. ના ગમતું હોય તો આમાં લખવાનું અને ઓછી ગમતી હોય રમત તો અહીંયા લખવાની, બરાબર છે? તો આ જે કોષ્ટક છે એ કોષ્ટક તમારે તમારી જાતે તમને કઈ રમત ગમે છે, ઓછી ગમે છે અને નથી ગમતી તે પ્રમાણે તમારે આ કોષ્ટક ભરવાનું છે, બરાબર છે?
तो त्यार पछी छे जुओ अहीं 30 नंबर नो प्रश्न छे। वाँचो, शू करवानुं छे? वाँचवानुं छे। मने पकड़दाव खूब गमे। अमे 6 भाईबंध छीए, अमे भेगा मळी रमीए छीए। जेनो दाव होय ते बीजाने पकड़े। अमे बधा दौड़ीए, अमे तेनी पकड़मां न आवीए। जे पकड़ाय तेनो दाव आवे। तो अहीं आपणने एक फकरो आप्यो छे, तो फकरा परथी आपणे फकरो वाँचवानो छे। अने एवी ज रीते अहीं नीचे पण आपणे एवी रीते ज लखवानुं छे कि मारुं नाम खाली जग्યા છે। તો અહીંયા હું શું લખીશ? મારું નામ શિવાંગી છે। શું લખીશ? શિવાંગી છે, બરોબર છે। મને ખાલી જગ્યા રમત ખૂબ ગમે છે, તો મને સંતા કુકડીની કુકડીની રમત ખૂબ ગમે, બરોબર। ત્યાર પછી અમે ખાલી જગ્યા મિત્રો ભેગા મળી રમીએ છીએ, તો કેટલા મિત્રો? અમે 7 મિત્રો ભેગા મળી રમીએ છીએ, બરાબર છે। ત્યાર પછી અહીંયા તમે જે ખાલી જગ્યા લખી, એ ખાલી જગ્યા પ્રમાણે તમારે અહીંયા એના વિશે, તમને જે સંતા કુકડીની રમત ગમે છે એના વિશે તમે અહીંયા 4 લીટી આપણને આપી છે। 5 લીટી, 1, 2, 3, 4 અને 5। તો આપણે આ 5 લીટીમાં સંતા કુકડી વિશે લખી શકીએ કે અમે 7 મિત્રો ભેગા થઈ અને સંતા કુકડીની રમત રમીએ છીએ, જેમાં એક મિત્ર દાવ લે છે અને બીજા મિત્રને શોધે છે, બીજા બધા મિત્રોને શોધે છે, અને જે પહેલાં આઉટ થઈ જાય તેનામાં, એટલે કે જે પહેલાં સંતા કુકડીની રમત કેવી હોય છે કે જે પહેલાં સંતાયેલું હોય અને જે પહેલાં આપણને દેખાઈ જાય, અને આપણે એનો શું કરીએ છીએ, સંતા કુકડીમાં આપણે એને આઉટ કરીએ છીએ। તો જે આઉટ થઈ જાય, એટલે કે જે પહેલાં સૌથી પહેલાં દેખાઈ જાય, એના ઉપર આપણે પાછળ દાવ આવે છે, અને આ એમ જ આપણી રમત આગળ ચાલે છે। તો તમે એ રમત વિશે તમારા શબ્દોમાં તમે લખી શકો છો, ઓકે સ્ટુડન્ટ। ત્યાર પછી રમતને જુદી પાડો। આ પ્રશ્ન આપણે સૌથી પહેલાં ક્લાસિફિકેશન બોર્ડ ઉપર જોઈ લીધો, તો બોર્ડ ઉપર જે પ્રમાણે જોયું એ જ પ્રમાણે અહીંયા છે, પણ અહીંયા આપણને ગુજરાત અમુક શબ્દો ગુજરાતીમાં આપ્યા છે, જેવા કે ગિલ્લી દંડા, સાતોડિયું, બરાબર છે, કબડ્ડી, ખોખો, આ બધાને તો અંગ્રેજી જ ઉચ્ચાર છે, પણ અહીંયા આપણે શું લખ્યું હતું? વર્ગમાં રમાય, યસ, શું લખ્યું હતું? ઇન્ડોર ગેમ, અને મેદાનમાં રમાય, આઉટડોર ગેમ। તો તમે એ વિડીયોમાં જોઈ અને ધ્યાનથી અહીંયા ખાલી જગ્યા પૂર્ણ કરજો, ઓકે સ્ટુડન્ટ। તો ઓકે સ્ટુડન્ટ, તો આજે આપણે શું શીખ્યા વિડીયોમાં? ફાઇન, સૌથી પહેલા આપણે ક્લાસિફિકેશન જોયું, એટલે કે ગેમ વિશે આપણે જોયું। તો ક્લાસિફિકેશનમાં આપણને ગેમ બધી ભેગી આપેલી હતી, એને આપણે અલગ કર્યું, એટલે એનું વર્ગીકરણ કર્યું। ત્યાર પછી આપણને એક રમત રમવાની છે, એ ટોપિક આપણે સ્વાધ્યાય પોથીમાં શીખ્યા। તો સ્વાધ્યાય પોથીમાં આપણે કયા કયા ટોપિક શીખ્યા? ફાઇન, કયા કયા ટોપિક શીખ્યા? ખાલી જગ્યા પૂરતા શીખ્યા સ્વાધ્યાય પોથીમાં, પછી પ્રવૃત્તિ હતી, એ પ્રવૃત્તિ દ્વારા આપણે ખાલી જગ્યા પૂરી, એ પણ સ્વાધ્યાય પોથીમાં જોયું, અને ત્યાર પછી આપણે જોડકા જોડે, એને પણ આપણે સ્વાધ્યાય પોથીમાં એ ટોપિક જોયો। તો આપણે આજની વિડીયોમાં સ્વાધ્યાય પોથીમાં જેટલા ટોપિક જોયા છે એ બધા જ ટોપિકને તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાના છે, અને આ જે ક્લાસિફિકેશન વાળો ટોપિક છે એ ટોપિક તમે તમારી નોટબુકમાં લખી શકો છો, ઓકે સ્ટુડન્ટ। તો તમે આજની વિડીયોને ધ્યાનથી જોજો, અને સ્વાધ્યાય પોથીમાં જે પ્રવૃત્તિ દ્વારા આપણે ખાલી જગ્યા કરી છે તો એવી પ્રવૃત્તિ તમે તમારા ભાઈ બહેન સાથે કરી અને વિડીયો પણ